સૌરાષ્ટ્રમાં અનરાધાર વરસાદ પડી ગયો છે, દક્ષિણ ગુજરાતને વરસાદ ગમરોડી રહ્યો છે, ત્યારે રાજકોટના ઉપલેટામાં પણ વરસાદ પડી રહ્યો છે. ઉપલેટા તથા ઉપરવાસના વિસ્તારમાં વરસાદના કારણે ઉપલેટામાંથી પસાર થતી મોસ નદી ગાંડીતુર બની ગઈ છે. મોસ નદીમાં પુષ્કળ પ્રમાણમાં નવા નીર આવતા લોકોના ટોળેટોળા નદીમાં જોવા મળી રહ્યા છે. ઉપલેટા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં આજ વહેલી સવારથી પડી રહેલા વરસાદના કારણે મોજ નદીમાં નવા નીર આવ્યા છે. ઉપલેટા સ્મશાન નજીક આવેલી ડેમ નદી પર બાંધવામાં આવેલું છે. ત્યાં જે સ્મશાન પાસે આવેલું ચેક ડેમ પણ ઓવરફ્લો થઈ ગયો છે. ચેક ડેમ ઓવરફ્લો થતાં ચેક ડેમના કોઝવેમાં પાણી ગરકાવ થઈ ગયો છે. કોઝવે પર પાણી ફરી વળતા ખેડૂતોના ખેતરમાં જવાની પણ મુશ્કેલી પડે તે પ્રમાણે વરસાદ પડી રહ્યો છે. સ્મશાન પાસેથી સામાકાંઠા વિસ્તારમાં આવેલા ખેડૂતોને ખેતરમાં જવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કોઝવે ઊંચો બનાવવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહી છે. આમ દક્ષિણ ગુજરાતને વરસાદ ગમરોળી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી વરસાદ છેલ્લા 2-3 દિવસથી પડી રહ્યો છે. હવામાન વિભાગની પણ ભારે આગાહી છે, ભારેથી અતિભારે, અને તેમાંય ખાસ કરીને જામનગર અને ભાવનગર સહિતના વિસ્તાર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં 9-10 તારીખે અતિભારે વરસાદ પડવાની વકી પણ સેવવામાં આવી રહી છે. રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. અનરાધાર વરસાદ પડી રહ્યો છે. વીજળીના કડાકાને ભડાકા મેઘરાજાનું આગમન થઈ રહ્યું છે અને વહેલી સવારથી જ ઉપલેટા પંથકમાં વરસાદી માહોલ સર્જાયો હતો. નાના નાના બાળકોને વરસાદમાં માણતા જોવા મળ્યા હતા. ખુશીની લહેર જોવા મળી હતી બાળકોમાં. સતત 6 દિવસે વરસાદ શરૂ રહ્યો છે અને 6 દિવસથી વરસાદ પડતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આજે 1.5 કલાકમાં 2 ઇંચ વરસાદ ઉપલેટામાં વરસ્યો હતો, જેને લઈને ઉપલેટા વિસ્તારના નીચાણવાળા વિસ્તારોમાં પાણી પાણી થઈ જવા પામ્યું હતું. તેમજ નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી પણ ભરાઈ જવા પામ્યા હતા અને રોડ રસ્તા ઉપર પણ પાણી જોવા મળી રહ્યા છે. ઝકરિયા ચોક, ક્લેટી બજાર અને સ્વીન ચોક વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા છે. આમ આજે વરસાદ પડતા ઉપલેટામાં અને રાજકોટ સહિતના વિસ્તારમાં વરસાદ પડતા ચેક ડેમો પણ ઉપરવાસમાં બધું વરસાદના કારણે ઓવરફ્લો થઈ ગયા છે અને કોઝવે પણ ન દેખાતો હોય કોઝવે પર પણ પાણી ફરી વળ્યા છે અને રોડ પર માત્ર પાણી પાણી જ જોવા મળી રહ્યું છે. જેને લઈને ઉપલેટા પંથકની સાથે સાથે રાજકોટ વિસ્તારવાસીઓમાં શહેરીજનોમાં ઠંડક પ્રસરી જવા પામી છે વાતાવરણમાં, જેને લઈને ખુશનુમા વાતાવરણ જોવા મળી રહ્યું છે. કુદરતી સૌંદર્ય વચ્ચે બિરાજતા વ્યક્તિઓ અને કુદરતી રમણીયતા વચ્ચે વસતા વનરાજી જીવો, પ્રાણીઓ, પશુઓ, પક્ષીઓને આહલાદક મોરના ટૂંકા સાથે વાતાવરણમાં એકદમ પલટો જોવા મળી રહ્યો છે. જેને લઈને વરસાદી માહોલ છવાતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. વાવેતર થતા સાથે શહેરીજનોમાં ઠંડક પ્રસરી જતા અતિશય ઉકળાટ અને ગરમી સાથે બફારામાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા, ત્યારે હવે વરસાદે પોતાની વરસવાની જે મેઘરાજાની અનરાધાર મહેર કરી રહ્યા છે અને છેલ્લા 6 દિવસથી મેઘ મહેર થઈ રહી છે, જેને લઈને રાજકોટવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, જેમાં બાળકોથી લઈને બાલવૃદ્ધો પણ વરસાદી પાણીમાં નાહવા માટે અને હર્ષ સાથે કિલ્લોલ કરવા માટે, ખેડૂતો ખેતરમાં કામ કરવા માટે અને તમામ લોકોને વરસાદની રાહ જોઈ રહ્યા હતા, ત્યારે હવે વરસાદ છેલ્લા 6 દિવસથી ઉપલેટા પંથકમાં પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા છે. ત્યારે ઉપરવાસમાં વધુ વરસાદ પડતા મોઝ નદી પણ ગાંડીતુર બનેલી જોવા. મારું નામ ખેમાબારા બારી, ગામ ઉપલેટા. હું એક ખેડૂત છું. આજ રોજ જે ઉપલેટાની અંદર ભારેથી અતિ ભારેની વરસાદની જે આગાહી હતી એના હિસાબે ઉપલેટાની અંદર ધોધમાર વરસાદ વરસ્યો હતો અને જે વરસાદથી આજે જે જોઈ રહ્યા છો અમને ઉપલેટાનું મોજ નદી જે ચેકડેમ આવેલો છે એ છેલ્લે છેલ્લો સંપૂર્ણ ભરાઈ ગયો છે. પરંતુ ચેકડેમ ભરાઈ ગયો અમને ખુશી છે, પરંતુ જે અમારો રસ્તો છે ખેડૂતો માટેનો, જે ખેડૂતો આશરે 1500 થી 2000 વીઘા સામેકડે જવા આવવામાં જે અમારે તકલીફ ભોગવવી પડે છે એ આજે વર્ષોથી છે. કારણ કે ચેકડેમ બનેલો છે તો એના માટે ખેડૂતોને અને ગામવાસીઓને પણ સારું રિઝલ્ટ આપેલું છે. પરંતુ જે ચેકડેમની જે નીચે જવા આવવાનો જે રસ્તો છે એ સાવ નાનો અને ઊંડો બનાવેલો આવ્યો છે. તો ખેડૂતોને જે ચેકડેમ ફરતા પછી જે 5 થી 10 ફૂટ પાણી ફરાઈ ગયેલું હોય તો ખેડૂતોને આવવા જવા માટે બાઇકો અને હાલી ચાલી શકતા નથી. તો તંત્રને પણ ઘણી વખત નમ્ર વિનંતી કરેલી છે કે તાત્કાલિક આ ચેકડેમને ઊંચો બનાવવામાં આવે, જેથી કરીને ખેડૂતોને જે પડવાની મુશ્કેલી ભોગવી પડે છે
એ મુશ્કેલી ન ભોગવવી પડે તો તાત્કાલિક ધોરણે અમારી એવી માંગણી છે કે આ ચેક ડેમ ઉપર જે હળનચલો રસ્તો છે એને ઊંચો લેવામાં આવે. બસ એ જ અમારી માંગણી સાથે જય હિંદ. દુકાન હમણાં જ આવી.